વેલકમ બેક. આગળ નજર કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર પર. તો આપને જણાવી દઈએ, રાજકોટના ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં આગનો મામલો સામે આવ્યો છે. 12 કલાક પહેલા લાગેલી આગ હજુ પણ બેકાબુ છે. જે રાજકોટના ગોડાઉનમાં આગ લાગી હતી તો ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા, પણ રામ રાજ્ય ગોડાઉનમાં જે આગ લાગી છે તો આગને કારણે 2 લાખ ગુણીઓ બળીને ખાક થઈ ગઈ છે. વીજ જોડાણ ન હોય તેવા ગોડાઉનની પસંદગી થતી હોય છે ત્યારે કયા કારણોસર આગ લાગી તે તપાસનો એક વિષય બની રહે છે. મગફળીની ખરીદીની જ્યારે વાત આવી તો ખેડૂતોમાં એક ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારે નાફેડના અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવશે, પણ 11 કલાક પહેલા જે આગ લાગી હતી તે હજુ સુધી બેકાબુ જે છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં જે રીતના મગફળીના ગોડાઉનમાં આગ લાગી છે તો જે રીતના તમામ પ્રયાસો હાથ ધરી રહ્યા છે કે આગ પર કાબુ મેળવાઈ જાય, પણ હજી સુધી 11 કલાક પછી પણ આગ બેકાબુ જે છે. આગ કયા કારણોસર લાગી તે હજી તેનું કારણ જે છે અકબંધ છે. આગને કારણે 2 લાખ ગુણીઓ જે છે તેને નુકસાન થયું છે. રામરાજ્ય ગોડાઉનમાં આ આગ લાગી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કે રીતના આગ જે છે બેકાબુ બની ગઈ છે. ફાયર ફાઈટરો ત્યાં ઘટના સ્થળે આવી ગયા છે, પણ હજુ સુધી આગ પર કાબુ નથી મેળવી શકાયો. મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર જ્યારે મળે છે ત્યારે ઘણી બધી વાર અલગ અલગ કારણો સામે આવતા હોય છે. ત્યારે રાજકોટની ખાસ જો વાત કરીએ અત્યારે તો આ મગફળીના ગોડાઉનમાં જે રીતે આગ લાગી છે તો ઘણા ફાયર ફાઈટરો પહોંચી ગયા છે, પણ 11 કલાક બાદ પણ આગ પર કાબુ નથી મેળવી શક્યા. આગને કારણે 2 લાખ ગુણીઓ જે છે બળીને ખાક થઈ ગઈ છે. મગફળીના ગોડાઉનમાં આ લાગેલી આગ જે છે એ વીજ જોડાણ ન હોય તેવા જનરલી ગોડાઉનની પસંદગી કરવામાં આવે છે, ત્યારે કયા કારણોસર આગ લાગી તે હજી જાણવાનું રહેશે. નાફેડના અધિકારીઓની ટીમ દ્વારા જે છે ત્યાં તપાસ કરવામાં આવશે. અને રામ રાજ્ય આ જે ગોડાઉન છે રાજકોટનું, આપ જોઈ શકો છો કે કઈ રીતના ત્યાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી છે. ભ્રષ્ટાચાર છુપાવવાનું શું આ ષડયંત્ર છે તેવા અનેક સવાલો સામે આવી રહ્યા છે, અને મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર જે છે ક્યાંક ને ક્યાંક ભળ્યો હોય તેવી આશંકા સેવાઈ રહી છે. અને આગ લાગવાથી લગભગ જે છે એ ઘણું બધું નુકસાન થયું છે, અને નાફેડના અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચશે, તપાસ હાથ ધરશે, પણ અંદાજે રૂપિયા 36 કરોડની મગફળી આગમાં બળીને ખાક થઈ ગઈ હોય તેવું સામે આવી રહ્યું છે. 12 કલાક બાદ પણ આપ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતના આગ જે છે બેકાબુ બનતી જઈ રહી છે, અને ફાયર ફાઈટરો આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ જે રીતના વીજ જોડાણ ન હોય તેવા ખાસ કરીને ગોડાઉનની પસંદગી કરવામાં આવે છે જ્યારે મગફળીની વાત હોય તો ત્યારે કયા કારણોસર આ આગ લાગી તે જાણવાનું રહેશે. અત્યારે જાણવામાં આવ્યું છે કે અંદાજે 36 કરોડની મગફળી છે તે બળીને ખાક થઈ ગઈ છે. રામરાજ્ય ગોડાઉનમાં જે રીતના આગ લાગી છે આપ આજુબાજુના દ્રશ્યો પણ જોઈ શકો છો, અને મગફળી ભરેલી ગુણીઓની અંદર માટી હોવાની આશંકા જે છે એ સેવાઈ રહી છે. વધુ માહિતી માટે સંવાદદાતા અનિરુદ્ધ જોડાયા છે. જે અનિરુદ્ધ, જણાવો કે જે રીતના મગફળીના ગોડાઉનમાં આગ લાગી છે, ખાસ કરીને જો વાત કરીએ તો મગફળીનું ગોડાઉન જ્યાં વીજ જોડાણ ન હોય તેની જ પસંદગી કરવામાં આવે છે, તો આગ કયા કારણોસર લાગી અને એ ઘણા બધા પ્રશ્નો જે છે ઉભા કરી રહ્યા છે. દીપાલી, 100% જે પ્રમાણે સૂત્રોમાંથી માહિતી મળી રહી છે કે જે અંદરના લોકો છે, વીટીવીને એક એક્સક્લુઝિવ માહિતી આપી છે કે આગ જે લાગી નથી પણ લગાડવામાં આવી છે. તમને હું બતાવીશ કે મારી પાછળના દ્રશ્યો તમે જોઈ શકો છો. ગઈકાલથી જે આગ લાગી છે તે આગના દ્રશ્યો તમે હજી જોઈ શકો છો કે રાજકોટ, જેતપુર, જુનાગઢ અને ધોરાજીથી પણ ફાયર ફાઈટરોને આખી રાત, ગઈકાલ સમી સાંજે જે આગ લાગી હતી, આગની અંદર જે શંકાના જે બનાવો છે હું તમને નજીકથી તમને બતાવીશ કે જે પ્રમાણે અહીંયા મફરી રાખવામાં આવી છે તે મફરીની અંદર મોટા ભાગની મફરીના જે આખા જે ગુણીઓ હતી તેની અંદર મોટા ભાગના ધૂળ અને માટીઓની ભરેલી હતી. એટલા માટે કે જે પ્રમાણે આખું જે કૌભાંડ, જે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, એટલે કે આ જે અને એક નિયમ હોય છે કે એક દિવાલ, એક પતરાવાળું આખું એક અને તેની અંદર વીજ જોડાણ ન હોવું જોઈએ, પણ એક અહીંયા નિયમનો પણ એક નિયમ તોડવામાં આવ્યો. તમે હજી તમે આખા દ્રશ્યો આની અંદર તમે જોઈ શકો છો કે આખું જે આ યાર્ડ છે કે આ સરકારના ટેકાના ભાવે જે ખરીદેલી મફરી હતી 36 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એટલે અંદાજ કરો કે આની અંદર જેટલા પણ સંડવાયેલા છે તે તમામ લોકો કરોડપતિ બની જવાય, કે આ જે પ્રમાણે આગ લાગી નથી પણ એક આગ લગાડવામાં આવી છે, જે પ્રમાણે તમે આખો માહોલ અહીંયા જોઈ શકો છો કે અત્યારે કરોડોની મફરી બળી, કે જે લોકો ખેડૂતોએ સરકારના ભાવે જેને ટેકાથી લીધી છે તે ગોડાઉનમાં અહીંયા રાખવામાં એક નિયમ પ્રમાણે વીજ જોડાણ પણ ન હોવું જોઈએ, છતાં પણ કોઈ પણ નિયમોનું પાલન કેમ કરવામાં ન આવે, જવાબદાર વ્યક્તિઓ કોણ છે, તે તમામ મુદ્દાઓ એક શંકા ઉપજાવે તેવા છે. તમને આખા દ્રશ્યો હું તમને ફરીથી બતાવીશ કે હજુ પણ આગ
આજે બપોર બાદ પણ કાબુમાં નહીં આવે કે જે પ્રમાણે મગફળી અંદર થી આખી જે અંદર ધૂળના ઢેફા છે અને જે પ્રમાણે કોથળા છે તેને લઈને આગ ફેલાઈ રહી છે. તમે આખા ધુવાણા જોઈ રહ્યા છો કે અહીંયા જે પ્રમાણે માહોલ તમને જો અફડાતફડીનો માહોલ ગોંડલની અંદર તમને જોવા મળી રહ્યો કે ગોંડલ એક એપી સેન્ટર કહેવાય છે કે આખું મફરીના જેટલી મંડળીઓ હોય છે તે મંડળીઓનું એક એપી સેન્ટર કહેવાય અને સૌથી મોટા કૌભાંડો ગોંડલથી શરૂ થતા કે આખા સૌરાષ્ટ્રની અંદર મફરીનો જથ્થો સૌથી પહેલાં ગોંડલની યાર્ડોની અંદર આવતો હોય છે અને તેને લઈને આખો માહોલ તમે અત્યારે જોઈ રહ્યા છો કે કેવા પ્રકારનો માહોલ અહીંયા તમને અત્યારે હું તમને બતાવી રહ્યો છું કે જે પ્રમાણે હજુ પણ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. હજુ પણ ધોરાજી, જેતપુર, જૂનાગઢ અને રાજકોટથી ફાયર ફાઈટરો સતત અહીંયા આવી રહ્યા છે. એટલે કે આખો જે પ્રમાણનો માહોલ તમે અહીંયા જોઈ રહ્યા છો કે હું તમને અને ફાયર ફાઈટરો પણ અત્યારે સતત અહીંયા અહીંયા આવી રહ્યા છે. તેના કારણે અહીંનો માહોલ એક આખો એટલો ભયંકર છે કે આ મોડી આખી રાતથી ફાયર ફાઈટરો સતત અહીંયા પાણીનો મારો ચલાવી રહ્યા છે. છતાં પણ કોઈ પણ પ્રકારનો હજી કાબુમાં આગ આવી નથી. હજી આજ આગ કાબુમાં ક્યારે આવશે તે હજુ પણ ફાયર ફાઈટરો અહીંયા આવી રહ્યા છે. ત્યારે અહીંયા આપણે જે સ્થાનિક લોકો છે તેઓને જ આપણે પૂછવાનો પ્રયત્ન કરશું કે આગ કેવી રીતે લાગી, કે આપણે પૂછશું કે આગ કેવી રીતે લાગી, ભાઈ આગ કેવી રીતે લાગી, અહીંયા આગ કેવી રીતે લાગી. એ તો હજી તપાસ થાય ત્યાર પછી ખબર પડી શકે કે કઈ રીતે આગ લાગે છે, કારણ કે એમાં કોઈ લાઇટ કનેક્શન કે એવું કંઈ તો છે નહીં. એટલે આ બધું ઠરી જાય અને ત્યારબાદ પ્રાંત અધિકારીશ્રીને જે તપાસ સોંપાયેલ છે એ તપાસ પૂર્ણ થઈ સાચો અહેવાલ મળી શકે કે કઈ રીતે આગ લાગી. અત્યાર સુધી ઓછા ઓછા 550 જેટલા આખા જે બ્રાઉઝર છે એ કાલ સાંજથી આજે સવાર સુધીમાં અત્યાર સુધીમાં મારો ચલાવ્યો છે પાણીનો. અને હજુ પણ આ 10 ટેન્કરો જે જસદણથી, ધોરાજીથી, ગોંડલ અને રાજકોટના જુદા જુદા તાલુકામાંથી બધે જે મંગાવવામાં આવ્યા છે એનો હજુ પણ મારો ચાલુ છે અને કદાચ આજ સાંજ સુધીમાં સમગ્ર આ કાબૂમાં આવે એવી શક્યતા જણાય છે. અંદાજે આગને કારણે કેટલા રૂપિયાનું, કેટલા કરોડ રૂપિયાનું નુકસાન થયું છે? આશરે 30 કરોડ જેટલું તો કદાચ નુકસાન કહી શકાય, કારણ કે 1,65,000 જે બોરીઓ આમાં હતી એમાંથી આશરે 1,35,000 જેટલી બોરીઓ બળી જવા પામી છે, જ્યારે 30,000 જેટલી બોરીઓ બચાવી અને બાજુના ગોડાઉનમાં શિફ્ટ કરી દેવાય છે. જે ગોણીઓ બચાવવા, જ્યારે ફરીથી હું કેમેરામેનને કહીશ કે આખા જે દ્રશ્યો અત્યારે જે ગોંડલની અંદર જે પ્રકારનો માહોલ છે, જે પ્રમાણે આગ લાગી છે ગઈકાલ સમય શાંતિ અને હજુ પણ આપ જોઈ રહ્યા છો કે જે પ્રમાણે આગ અહીંયા લાગી છે આગને કાબૂમાં લેવા હજી આજે સાંજ પણ પડી જશે. પણ એક બહુ મહત્વની વસ્તુ છે કે આ આખી જે આગ છે એ શંકાસ્પદ આગ ગણવામાં આવી રહી છે કે જે પ્રમાણે પોતાની જે લોકોએ અહીંયા આની અંદર સંડવાયેલા છે પોતાના પાપનો ઘડો ન ફૂટી જાય તેના માટે લઈને એક કાકા એટલા માટે કે જે મગફળી હતી તે મગફળીની અંદર ધૂળ નાખવામાં આવી હતી તેવી પણ એક માહિતી મળી રહી છે અને તેના કારણે તે લોકોનો પાપનો ઘડો ન ફૂટી જાય તેના કારણે એ લોકોએ પોતાને બચાવવા માટે આ આગ લાગ્યો આગ લગાડવામાં આવી હોવાનું પણ આપણે જણાવી રહ્યા છે. અને આખો માહોલ તમે અહીંયા હું તમને ફરીથી કેમેરામેનને કહીશ કે આખો જે દ્રશ્યો છે એ બતાવે કે જે પ્રમાણે અહીંયા આગ લાગી છે આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે, ત્યારે આ નુકસાન કોણ ભરપાઈ કરશે તે પણ એક બહુ મહત્વનો પ્રશ્ન છે. એટલા માટે કે જે પ્રમાણે આગ એ સરકારની આગ જે મફરી જે ખેડૂતો હોય તેની પાસેથી ખરીદેલી હતી, એટલે કે આખો જે આખો માહોલ છે અહીંયા અત્યારે અફડાતફડીનો માહોલ પણ ગઈકાલ રાતથી ગઈકાલ સમય શાંતિ અને આખી રાત અત્યાર સુધીમાં 1,000 લિટર પાણીનો મારો આ આગને કાબૂમાં લેવા માટે કરવામાં આવી રહ્યો છે. તમે અહીંયા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પ્રમાણે ગોડાઉનની ધુમાડા ઉડી રહ્યા છે તેને લઈને હજુ પણ આ આગ આજે મોડી રાતે પણ કદાચ કાબૂમાં આવે તેવું અધિકારીઓનું કહેવાનું થાય છે. ત્યારે આખો જે માહોલ છે તે માહોલને લઈને આખો જે દ્રશ્ય છે હું તમને બતાવીશ કે જે પ્રમાણે સાહેબ જે પ્રમાણે આગ લાગી શકે છે. હેલો, ઓકે, કેવી રીતે લાગી છે આગ એ તપાસનો વિષય છે. ગઈકાલે સાંજે 4:30 આસપાસ અમને કોલ મળ્યો કે આગ લાગી છે, એટલે અમે નગરપાલિકા ગોંડલના પ્રથમ ફાયર બ્રિગેડમાં ગયા અને પછી આખા જિલ્લામાંથી રાજકોટ, જસદણ, ગોંડલ, ધોરાજી, જેતપુર થઈને 10-11 ફાયર બ્રિગેડના બંબાઓ છે એ સતત ચાલુ છે. 1,27,997 જેટલી બોરી છે એનું નુકસાન છે અને બાજુની બિલ્ડિંગમાં જે લગભગ 27,000 ઉપર બોરી છે એ સલામત છે. અને ગઈકાલે સાંજે અમારો પ્રયત્ન એ જ હતો કે આ આગ છે બાજુના બિલ્ડિંગમાં લાગે નહીં, એટલે એ અત્યારે સેફ છે. આ આગ છે ફરતીકોર તમે જોઈ શકો છો, બહુ મોટી ઊંચી દિવાલ છે, ઇલેક્ટ્રિકના કનેક્શન નથી, ગેટ ઉપર તાળું હોય અને એક સિક્યુરિટી ગાર્ડ હોય તો કઈ રીતે આગ લાગી એ ખરેખર તપાસનો વિષય છે અને મૂંઝવતો સવાલ છે કે આગ લાગે શા માટે.
આગ લાગે શા માટે બહુ મહત્વની વસ્તુ છે કે હું ત્યારે હા જી દીપાલી આગ કેવી રીતે લાગી તે પણ એક તપાસનો વિષય છે જી 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 અનિરુદ્ધ લાઈવ જોડાઈને તમામ અપડેટ આપવા માટે આપનો આભાર.